કેમ છો વિદ્યાર્થીઓ, મજામાં ને? ધોરણ 4 વિષય ગણિતમાં આપણે ચેપ્ટર 12 કેટલું ભારે અને કેટલું હલકું ભણી રહ્યા છીએ. આપણે સાધક પોથીમાંથી આપણે ચેપ્ટર 12 સમજી અને પૂરું કરેલું છે. હવે પાઠ્યપુસ્તકમાંથી આજે સમજવાનું છે. તો તમે બધા તમારી સામે ગણિતની પાઠ્યપુસ્તક લઈ લ્યો, સાથે પેન્સિલ પણ રાખો, જેથી કરીને આપણે પ્રવૃત્તિ પૂરી કરતા જઈએ. ચાલો પાઠ્યપુસ્તકમાં મારી સાથે જોજો અને વાંચજો. પેજ નંબર છે 133. એક અને મનુ ઘર બદલી રહ્યા હતા. તેમણે તેમની દરેક વસ્તુ ઘોડા ગાડીમાં ભરી. તેમાં ઘણી વસ્તુઓ હતી, જેમ કે પાણીની ટાંકી, ઘઉંના 5 કોથળા, 3 ટેબલ, 1 કબાટ, 4 ખુરશીઓ, 2 ગાદલા, ચોખાના 3 કોથળા, 1 વાસની મિશ્રણી, માટલા અને તવ. આ બધી ઘરની વસ્તુઓ હતી અને તે ઘોડાગાડીમાં ભરી અને ઘર બદલી રહ્યા હતા. જ્યારે તેઓ જવા માટે તૈયાર થયા ત્યારે ઘોડો આગળ વધ્યો નહીં. તેઓને નવાઈ લાગી. આમ કેમ? તેમના પિતાજીએ પૂછ્યું. આ ઘોડો નાદુરસ્ત છે અને તે 700 કિલોથી વધારે વજન અથવા તો ભાર ખેંચી શકે તેમ નથી. ઓહ, તેમણે પૂછ્યું, પણ આ સામાનનું એટલે કે વસ્તુઓનું વજન કેટલું હશે? એમ ઘોડો 700 કિલોગ્રામથી વધારે વજન ખેંચી શકશે નહીં, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ નહીં શકે, તો આ બધા સામાનનું વજન કેટલું છે? એમ તો પિતાજી તેમને દરેક વસ્તુનું વજન કેટલું હોઈ શકે તેનો ખ્યાલ આપ્યો. જો ઘઉંનો 1 કોથળાનું 100 કિગ્રા છે, ચોખાનો 1 કોથળો 35 કિગ્રા, પાણીની ટાંકી 50 કિગ્રા, કબાટ 70 કિગ્રા, 1 ટેબલ 10 કિગ્રા, 1 ખુરશી 5 કિગ્રા, 1 ગાદલું 20 કિગ્રા, વાંસની મિશ્રણી 10 કિગ્રા, માટલા અને તવા 10 કિગ્રા. હવે પાછળનો પેજ નંબર 134 ઉપર સમજાવું છું. તમે જુઓ, તેમણે ગાડામાં કુલ કેટલું વજન ભર્યું તે શોધો. તો તમારે પેન્સિલથી વજનનો કરવાનો સરવાળો. હવે તેમણે ગાડામાંથી કેટલીક વસ્તુઓ કાઢી નાખવાનું કહ્યું, કારણ કે 700 કિલોથી વધારે તો તે નહીં લઈ જઈ શકે. તો કેટલું કાઢશે? તો કઈ વસ્તુઓ કાઢવી જોઈએ કે જેથી વજન 700 કિગ્રાથી વધારે ન થાય? તો ચોખાનો કોથળા 3 છે, તો એ કાઢી નાખીએ. ટેબલ 3 કાઢી નાખીએ તો 700 કિગ્રાથી ઓછું થઈ જાય. તો નીચે એક અંડરલાઈન આપી છે ને, એમાં લખો ચોખાના 3 કોથળા. પેન્સિલ સાથે જ રાખજો. નીચે એક લાઈન આપી છે, એમાં લખી નાખો ચોખાના 3 કોથળા અને 3 ટેબલ કાઢી નાખવા જોઈએ. ચાલો પાછું નીચે જોઈએ. ગાડામાં ભરેલ વસ્તુઓમાંથી કેટલીક વસ્તુઓ કદમાં મોટી અને ભારે પણ છે. આ ભારે અને મોટા કદની વસ્તુઓનું વજન નક્કી કરવા આપણને મોટું ત્રાજું જોઈએ, પરંતુ હે તને મનુ, તેમનું પોતાનું ત્રાજું બનાવવા ઈચ્છતા હતા. તેમણે કેટલીક વસ્તુઓ ભેગી કરી, 1 લાકડી, 2 ઢાંકણા, 1 જાડો ડોલ, તેમણે આ રીતે ત્રાજું બનાવ્યું. જો વધારે વજનવાળી વસ્તુ હોય, ઘઉંના કોથળા, ચોખાના કોથળા, એ માટે અલગ જ વજન કાંટો વપરાય. અહીંયા તમને એક નાનું ત્રાજું બનાવવાની રીત આપણે શીખી ગયા, બરાબર? તો એ તમારે જાતે કરવાની, ત્રાજું બનાવજો જાતે. સામે પ્રવૃત્તિ છે મન, પેજ નંબર 135 ઉપર જુઓ. મનુ અને હેતે પેન્સિલ અને ભૂમિતિની પેટી ત્રાજવાના 2 પલ્લામાં મૂકી. ક્યુ પલ્લું નીચે જશે કેમ? એ દર્શાવતું ચિત્ર દોરો. તમારે એક ત્રાજવાનું ચિત્ર દોરવાનું, એક નીચે ત્રાજવું, એક ઊંચું ત્રાજવું. નીચે જાય છે એ ક્યુ ત્રાજું જાય? તો કે ભૂમિતિની પેટીવાળું ત્રાજું નીચે જાય, કારણ કે પેન્સિલનું વજન ઓછું હોય. એવું તમારે પીળું નીચે બોક્સ આપ્યું છે એમાં દોરજો. અને આ બાજુ 134ના પેજ ઉપર પણ વજન કાંટો દોરજો. વજન કાંટો એટલે ત્રાજું દોરજો. આપણે સાથે પોથીમાં દોરેલા જ છે પેન્સિલથી, બરાબર? અલગ અલગ વસ્તુઓની જોડ બનાવો અને ત્રાજવાનો ઉપયોગ કરી નક્કી કરો કે કઈ વસ્તુ ભારે છે. પહેલા અનુમાન કરો કે કઈ વસ્તુ પહેલા નીચે લઈ જશે, પછી તમે તે ત્રાજવામાં મૂકી ચકાસો. હવે એક બટન ને 100 એવું લેવાય, પછી તમે જે ત્રાજું બનાવ્યું છે ને એમાં એકમાં બટન મુકાય, એકમાં સોય મુકાય, તો કયું વધારે વજનવાળું હશે એ ત્રાજું નીચે જશે પલ્લું, બરાબર? એવી રીતે એક નાનું તમે ત્રાજું બનાવજો ઘરે. અને આવી રીતે કઈ વસ્તુ ભારે, કઈ વસ્તુ હલકી, એવી પ્રવૃત્તિ કરવાની મજા આવશે. એકમાં ચોકનો ટુકડો રાખજો, એકમાં પેન્સિલ રાખજો, એકમાં ફૂલ રાખજો, એકમાં પાંદડું રાખજો,
બરાબર ને? એવી પ્રવૃત્તિ અત્યારે તમે ફ્રી છો તો કરી શકો. હવે સૌથી ભારે શું છે? ત્રણ વસ્તુઓના જૂથ બનાવો, દાખલા તરીકે રબર, દડો અને કાગળ. ત્રાજવાનો ઉપયોગ કરી વસ્તુઓને તેના વજન પ્રમાણે ગોઠવો, સૌથી હલકું, બંનેની વચ્ચેનું અને સૌથી ભારે. પાંચ, ઓછામાં ઓછા પાંચ ઉદાહરણ લઈ આ કોષ્ટક પૂરું કરો. તો સાથે પેન્સિલ છે ને, બધા લખો. ચાલો, કાગળ, રબર ને દડો, એમાં સૌથી ભારે શું હોય? તો કે દડો. તો સૌથી છેલ્લે લખો દડો. સૌથી હલકું શું હોય? તો કે કાગળ કે રબર, બંનેમાંથી હલકું કાગળ. તો પહેલામાં લખો કાગળ. અને સૌથી હલકું નહીં, સૌથી ભારે નહીં, વચ્ચેનું કયું હોય? તો કે રબર. બરાબર, આ તમારે લખેલું છે. બીજા પાંચ તમારે લખવાના. તો સૌથી હલકું, સૌથી ભારે અને બંનેની વચ્ચેનું વચ્ચે લખવાનું. તો જો, માપપટ્ટી, કંપાસ પેટી અને પુસ્તક, ત્રણ વસ્તુ હોય તો એમાંથી સૌથી હલકું લખો માપપટ્ટી, બંનેની વચ્ચેનું લખો કંપાસ પેટી, સૌથી ભારે લખો પુસ્તક. હવે દ્રાક્ષ, નારંગી અને તરબૂચ, એમાંથી સૌથી હલકું લખો દ્રાક્ષ, સૌથી ભારે એટલે સૌથી છેલ્લા ખાનામાં લખો તરબૂચ, અને બંનેની વચ્ચે દ્રાક્ષ ને તરબૂચ બંનેની વચ્ચેનું લખો નારંગી. આ રીતે રૂમાલ, શર્ટ ને ચાદર. તો રૂમાલ સૌથી હલકું, પહેલામાં લખો રૂમાલ, બંનેની વચ્ચેનું લખો શર્ટ, સૌથી ભારે લખો ચાદર. એવી જ રીતે દિવાસળીની પેટી, મોબાઈલ ફોન ને લેપટોપ, એમાં સૌથી હલકું દિવાસળીની પેટી લખો, બંનેની વચ્ચેનું તો મોબાઈલ ફોન, સૌથી ભારે લેપટોપ. ચાલો, જે તમે ત્રાજવા બનાવો એમાંથી ચોક્કસ માપ તો ન માપી શકાય, પણ સૌથી ભારે શું છે બે વસ્તુની તુલના કરી શકો કે બંનેમાંથી ભારે થયું ને હલકું થયું. બરાબર, હવે પાછળનો પેજ નંબર 136 છે, એમાં વજનિયા કેવી રીતે બને, વજનિયા બનાવીએ એ આપેલું છે. તો આ પ્રવૃત્તિ જોડીમાં કરો. ત્રાજવું, વજન, સાબુની ગોટી, પ્લાસ્ટિકની થેલીઓ, રેતી અને રબર બેન્ડની જરૂરિયાત છે. તમે તમારા ઘરમાં કોઈ મોટા વ્યક્તિ હોય, વડીલ વ્યક્તિ, એની મદદ લઈને કરી શકો. એક નવી સાબુની ગોટી લો, તે પડીકા ઉપર વસ્તુનું વજન લખેલું હોય છે. સાબુનું હોય રેપર, પડીકું હોય એમાં એ સાબુ કેટલા ગ્રામનું છે લખેલું હોય જ હોય ને. તમે આ સાબુનો ઉપયોગ તમારા અલગ અલગ વજન બનાવવા માટે કરો. જો એ 75 ગ્રામનો સાબુ હોય તો એક પલ્લામાં એ સાબુ રાખો, બીજા પલ્લામાં એક પ્લાસ્ટિકની કોથળી રાખો ને એમાં રેતી ભરો. બંને પલ્લું સરખું થઈ જાય, સમતોલ થઈ જાય એટલી રેતી ભરો, એટલી વધારે પણ નહીં અને ઓછી પણ નહીં. હવે એ ભરી બંને પલ્લું સમતોલ થઈ ગયું તો આ બાજુ 75 ગ્રામનો સાબુ છે અને એક બાજુ 75 ગ્રામની રેતી છે. બરાબર, એટલે રેતીનું વજન પણ કેટલું થયું? ત્રાજવું સમતોલ થઈ જાય એટલે 75 ગ્રામ થઈ ગયું કહેવાય ને. એવી રીતે હવે એ રેતી જે છે એની પ્લાસ્ટિકની કોથળીને દોરીથી બાંધી દો એટલે 75 ગ્રામનું વજન થઈ ગયું. કોઈ પણ વજનનું કરવું હોય તો આ રીતે તમે કરી શકો. જો તમારી પાસે બધા પ્રકારના વજનિયા ન હોય તો 50 ગ્રામનો સાબુ લેવાય અને એ પ્રમાણે 50 ગ્રામ સામે બીજું કંઈક વસ્તુનું વજન કરાય તો 50 ગ્રામનું વજન થઈ જાય ને. અને આ રીતે વજન કરેલું જે છે એને તમે બીજા જુદા જુદા વસ્તુના વજન કરવા માટે ઉપયોગ કરી શકો. હવે પેજ નંબર 137 ઉપર જુઓ, મહાવરો છે કે ત્રાજવાનું ક્યુ પલ્લું નીચે જશે તીર દોરી તે દર્શાવો. હવે બે પલ્લામાંથી બંનેનું વજન વધારે હોય એ નીચે જાય. આપણે આ સ્વાધ્યાય પોથીમાં પણ શીખી ગયા. જો પહેલામાં તમને આપેલું છે કે એક બાજુ 25 ને 40 એટલે કુલ ટોટલ કેટલો થાય? 65 ગ્રામ થયો. બીજું બાજુ 40 ને 35 એટલે 75 ગ્રામ થયો. તો કયું પલ્લું નીચે જાય? બીજું પલ્લું 75 ગ્રામ વાળું નીચે જાય, એની નીચે તીર કરેલું છે. આવી રીતે તમારે મહાવરો તમારી જાતે કરવાનો છે. આપણે સાથે પોતીમાં શીખી ગયા, બંને પહેલા પલ્લાનો સરવાળો કરવાનો, પછી બીજા પલ્લાનો ટોટલ મારવાનો, બંને ટોટલમાંથી જે પલ્લાનો વધારે હોય વજન એમાં સ્થિર કરવાનું છે. બરાબર, તો આ તમે જાતે કરી લેજો. હવે નીચે બે પ્રશ્ન પૂછ્યા છે. શું પલ્લાઓમાંથી કોઈ એક પલ્લાનું વજન 1 કિગ્રા બરાબર છે? તો નિશાની કરો.
एक किग्रा એટલે 1000 ગ્રામ જો કોઈ પલ્લાનું વજન હોય તો એની ઉપર નિશાની કરું છું હોય તો નહીતર નહીં એક કિગ્રામાં કેટલા ગ્રામ હોય ચાલો બોલો એક કિગ્રામાં 1000 ગ્રામ હોય ચાલો પેજ નંબર 138 કરીએ ગ્રામ અને કિલોગ્રામ સમજીએ સાથે પેન્સિલ પણ રાખજો એવી પાંચ વસ્તુઓના નામ આપો જે આપણે મોટે ભાગે ખરીદતા હોઈએ તમારા મમ્મી પપ્પા અથવા તમે તમને કઈક વસ્તુ બજારમાં લેવા મોકલતા જ હોય છે તમારા મમ્મી પપ્પા પણ ઘરમાં ઘણી બધી વસ્તુ લઈ આવતા હોય અનાજ કરિયાણાની વસ્તુ શાકભાજીની વસ્તુ તો કે વસ્તુ ક્યાં એકમમાં લઈ આવે છે ધારો કે બટેકા છે બટાટા તો બટાટા તો કિલોગ્રામમાં જ લઈ આવે કારણ કે બટાટા જોતા જ હોય બરાબર બીજું ખાંડ ખાંડ પણ કિલોગ્રામમાં જ લઈ આવે કે ખાંડનો ઉપયોગ આપણે વધારે કરતા હોય બરાબર ચાના દૂધમાં શાકમાં દાળમાં બીજું તો એલચી હોય એલચીના દાણા 5-7 લઈ તો એ બહુ મોંઘા આવે કે કિલોગ્રામમાં ન લેતા હોય આપણે તો એ કેમાં લઈએ છીએ તો કે ગ્રામમાં તો એવી વસ્તુઓ તમે જાણો તમારા ઘરમાં તમારા મમ્મી પપ્પા પાસેથી કે આપણે રાઈના દાણા છે રાઈ તો કે એ થોડીક જ ઉપયોગમાં લેતા હોય આપણે અને કે કિલો ના લેતા હોય બરાબર તો એ ગ્રામમાં લેતા હોય પછી કોઈ એવી કાજુ બદામ કે કિલો કિલો નહીં લેતા કારણ કે એનો ભાવ પણ વધારે હોય અને આપણે એ જરૂરિયાત પ્રમાણે જ ઉપયોગ કરતા હોઈએ એટલે તમારા મમ્મી પપ્પા પાસેથી તમે જાણો તમારા મમ્મી પાસેથી જાણી લેજો તો તમને ગ્રામમાં કઈ વસ્તુ લઈ છે એ પહેલી લાઈનમાં લખવાનું છે અને કિલોગ્રામમાં તમે કઈ વસ્તુ લે છો ધારો કે ડુંગળી બટેટા ટમેટા ચોખા ઘઉં ખાંડ જેનો દરરોજ અને કાયમી ઉપયોગ વધારે હોય એ કિલોગ્રામમાં લેતા હોય એવી વસ્તુ કિલોગ્રામમાં લખજો ગ્રામમાં તો કે દ્રાક્ષ કાજુ બદામ કોફી ચા એ બધી ગ્રામવાળી વસ્તુ છતાં પણ તમે વધારે કઈ વસ્તુઓ ગ્રામમાં લ્યો છો અને કિલોગ્રામમાં લ્યો છો એ તમે જાણજો અને પછી પાંચ એક બાજુ ગ્રામવાળી અને 5 કિલોગ્રામવાળી પેન્સિલથી લખી લેજો આ પ્રવૃત્તિ છે તમારે કરવાની છે ચાલ શું ભારે છે બંનેનું વજન સરખું જ કહેવાય એવી એક પ્રવૃત્તિ છે જો 1 કિલોગ્રામ રૂ કે 1 કિલોગ્રામ ખાંડ બંનેનો શું ભારે છે તો ખાંડ પણ 1 કિલો છે રૂ પણ 1 કિલો છે તો ભારે કયો તો કે બંનેનું વજન સરખું કહેવાય ચાલો હવે સામે 139 માં પેજ ઉપર આપણે કરીએ દિનેશ ખરીદી કરવા ગયો દિનેશ એક દુકાનમાં ગયો તેણે થોડીક વસ્તુઓ ખરીદી તેના નાના ભાઈએ બિલનો છેડો કે જ્યાં વજન લખેલો હતો તે ફાડી નાખ્યો અનુમાન કરીને તેણે ખરીદેલ વસ્તુઓના વજનની સામે ગ્રામ અથવા કિગ્રા લખો ગ્રામમાં તે વસ્તુ લીધી છે કે કિલોગ્રામમાં એ વસ્તુ તમારે પેન્સિલથી લખવાની છે તો પહેલા વસ્તુઓ છે ચોખા વજન છે 5 અને સામે ફાટેલો જે ટુકડો છે એમાં લખો કિગ્રા ત્યારબાદ ખાંડ વજન છે 1 અને સામે લખો કિગ્રા ત્યારબાદ રાઈના દાણા વજન છે 10 સામે લખો 10 કિલો આપણે જોઈએ નહીં એટલી બધી કોઈને ન થતી હોય સામે લખો ગ્રામ ત્યારબાદ ઘઉં વજન છે 3 સામે લખો કિગ્રા ત્યારબાદ દાળ વજન છે 500 સામે લખો ગ્રામ ત્યારબાદ ચા છે વજન છે 250 સામે લખો ગ્રામ 250 કિલો કોઈને જોતી હોય નહીં ચોકલેટ 25 કિલો કોઈ લે નહીં સામે લખો ગ્રામ ચાલો હવે કાર અને ટ્રેક્ટરની એક પ્રવૃત્તિ છે ઋતુ તેના રમકડાનું વજન કરે છે તે જાણવા માંગે છે કે તેનું ટ્રેક્ટર તેની ગાડી કરતાં ભારે છે તમે તેને જલ્દીથી શોધવા કેવી રીતે મદદ કરશો જો હું 2 ગાડી મૂકું તો પણ શું હજી ટ્રેક્ટર ભારે છે હા અનુમાન લગાવીને આપણને ખબર વાસ્તવિક ગાડી હોય બસ કે ટ્રેક્ટરમાંથી સૌથી ભારે કોણ હોય તો કે ટ્રેક્ટર બરાબર હવે એનાથી ભારે કઈ વસ્તુ તમે જોઈ છે તો કે હા વિમાન વિમાન પર ભારે જ હોય ને એનાથી ભારે હોય વિમાન ચાલો સાથે પેન્સિલ રાખજો બરાબર તમે આપણે
40 ઉપર સમજીએ હાથીનો વજન. જો તમે આ વાર્તા છે વાંચી લ્યો, 140 ને 141 ઉપર વાર્તા છે સરસ મજાની. આ વિડીયોમાં તમે વાર્તા વાંચી લેજો, આપણે નેક્સ્ટ વિડીયોમાં વાર્તા સમજશું. એટલે અહીંયા સુધી આપણે પાઠ્યપુસ્તકનો પાઠ રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે પેજ નંબર 140 થી સમજશું. ત્યાં સુધી તમે આખો પાઠ તમારે વાંચવાનો છે. બરાબર, નમસ્કાર.